નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. પાકિસ્તાનમાં હાલમાં ચૂંટણીઓ યોજાઈ ગયેલ છે, જેના પરિણામો આજે બહાર પડી રહ્યા છે. રિઝલ્ટના શરૂઆતી રૂઝાનની અંદર ઇમરાન ખાનની પાર્ટી તહરીકે ઇન્સાફ સૌથી આગળ ચાલી રહી છે, જ્યારે હાફિઝ સઈદની પાર્ટીનું સાવ ભવન થયું છે. ભારતે હવે પાકિસ્તાન તરફની નીતિની અંદર બદલાવ લાવવો પડશે. આજે 26મી જુલાઈ છે. ભારતભરમાં આજે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આજથી 19 વર્ષ પહેલા પાકિસ્તાની સૈન્ય દ્વારા કારગિલમાં ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સૈન્યએ બહાદુરીપૂર્વક સામનો કરી અને કારગિલનો કબજો પાછો મેળવ્યો હતો. આજના દિવસે ભારતીય સૈન્યએ સંપૂર્ણ વિજય મેળવ્યો હતો. પાટીદાર આંદોલન સમયે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં હાર્દિક પટેલ, એસપીજીના નેતા લાલજી પટેલ તથા એસકે પટેલને કોર્ટે 2 વર્ષની જેલની સજા ફરમાવી છે. કોર્ટનો ચુકાદો આવતા જ કોર્ટ કમ્પાઉન્ડમાં સન્નાટો છવાઈ ગયો હતો. મરાઠા આંદોલનના પગલે મુંબઈ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ બપોર બાદ મુંબઈ બંધનું એલાન પાછું ખેંચાતા લોકોમાં રાહતની લાગણી છવાઈ હતી. મરાઠા આંદોલનના 2 પ્રદર્શનકારીઓએ આત્મહત્યા કરી લીધી હતી. મહારાષ્ટ્રમાં અત્યારે ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. રાજસ્થાન એટીએસ દ્વારા ચાલી રહેલા ઓપરેશનમાં કાશ્મીરના સેનાના અધિકારીઓના નામે 3000 બંદૂકના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોઈ આંતકી ટોળકી દ્વારા ગેરકાનૂની રીતે બંદૂકના લાયસન્સ મેળવવાની તૈયારીઓ થઈ રહી છે. મોદીને હટાવવા માટે થઈને કોંગ્રેસ રાહુલ ગાંધીના પીએમ બનવાના સપનાનો પણ ભોગ આપવા માટે તૈયાર છે. મમતા અથવા તો માયાવતીમાંથી કોઈ પણ વડાપ્રધાન બને તો તેની સામે કોંગ્રેસને વાંધો નથી, પરંતુ મહાગઠબંધનનું નેતૃત્વ રાહુલ ગાંધીને જ મળે તેવી વાત કોંગ્રેસે કરી હતી. ભારત દેશના નાયગરા ધોધ તરીકે જાણીતા છત્તીસગઢના ચિત્રકૂટ ધોધ હવે રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. હવે પ્રવાસીઓ રાત્રે પણ આ સુંદર નજારો માણી શકશે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા આરક્ષણ આંદોલનના પગલે શું મહારાષ્ટ્રના સીએમ બદલાશે? શિવસેના તથા ભાજપની અંદર સળવાળા શરૂ. અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે એક સવાલ કર્યો હતો કે સૌથી વધુ મારોડ ડોર ટેસ્ટ કેમ લેવામાં આવે છે, આ ભેદભાવ શા માટે? વિતેલા જમાનાની વાર્તા પરથી બનાવવામાં આવી રહેલી અક્ષય કુમારની આગામી ફિલ્મ ગોલ્ડ માટે 1948ના સમયનું સ્ટેડિયમ રીક્રિએટ કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.